अर्ध वर्तुल क्षेत्र पर तुम जाओ, वर्तुल क्षेत्र पर तुम पाया पाई तो धाई ना दे इसको ना को बाद जाओ भूमि ढाल है जीरो थी चार ठीक है ओके जीरो थी तो हाले हमारे मसूको भी भाग का मसूको वो सिंगल वो क्या चौकड़ी प्रमाण करो बोलो तुम की हम कर हरी बस कमाल हाँ चौकड़ी नहीं ना 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 जंगिया दब सीखने आया परीक्षा में तो मैंने क्यों बच गया था हमारा सीधी जीरो थी चार लिमिट नौ वाले अंकल एक्स ने करता बनाओ नौ वाले जीरो चार तो आप लोग भाग आवे जो आ भाग मारो रह जाए इच्छा भाई ओके तो कैसे तुम रेखा मार क्या मारे तो रेखा मार तो हाल तो तू रेखा क्या मत निकली थी हम वो गम बिंदु मत पार है ना ऊपर बिंदु बजे मेरे आ भी जाता था तो जाता था जो आया चार हो तो पासु हले सवाल है आया भरतुरी थी जी कितनी हो तो हले बन गई जी चार हो तो पासु हले मेरी आपकी वस्तु चार तो है नहीं कितना है तने की हम करा बोल मने कोई वांस हो क्या एक लोगों बताओ आप जब आये मारे लोग अब तो मैं समय से नहीं गया लोग क्या बात है ओ ए बी सी एक मुमारी रित बोलेगी ओके तू बोलेगी हूँ મારી રીત તમે બોલી ગયો કઈ વાંધો નહીં આપણે ચોકડી પ્રમાણે કરશું આ એક ભાગને આપણે શું કહીશું આઈ વન અને શું કહીશું આઈ ટુ નથી લેલો આટલું નથી પપ્પા કઈ ઉધાર આ એક તમારો ટેક્સ્ટ બુક પ્રમાણે ગણાવે લોકને હોય હોય ન હોય થોડો જાય કોણ તમે તમારી ચોકડી પ્રમાણે અલગ અલગ કોષો ને એટલે એટલું યાદ રાખજો બેની વાત વાત નહીં હાં પર જો સંસારી ઓય માં ખબર પડે હે આમાં બેની વાત વાત કી થાશે નહીં કારણ કે ખાલી આ ભાગ નું મારે શોધવું હે તો આ ભાગ કેને આડેલો હે પર વલે નહીં આમાં ખાલી પર વલે નો જ ઉપયોગ થાય આ ભાગ નું શોધવું તો આ ભાગ કેને આડેલો છે વર્તુળ નહીં એમાં વર્તુળ ને જ કરતા બનાવવાનું થાય ઓકે पादर दो आई दे रहा हो दो ले गया को दी लको लका पत्ता वर्षी स्मोक रहा वर्षी ऊपर तू एक्स के बाद तमाश के बाद एक और बोले भाई के बाद और एक्स थी एक्स अब थी ऊपर ना तब मार प्रदेश में क्षेत्र पर ये बराबर मोट आयवन प्लस मोट आयवन था हमने देखा जी मोट आयवन बराबर मोट I2 થાય જ્યાં I1 બરાબર પ્રદેશ આનું છે રેડી પ્રદેશ O A C O નું ક્ષેત્રફળ અને I2 બરાબર પ્રદેશ મૌલિક ભાષામાં લખવાનું છે A B C A નું ક્ષેત્રફળ થાય ઓકે હવે તમે બે અલગ અલગ નો બતાવો અને બે હાઈએસ્ટ સરવાળો પણ આપો તો એ ચાલે હો રેડી તો સીધું જાય એ લખાય મારે બેને હાઈરે બતાવો હોય તો લગાવ કોઈ મકપ પડે હે કે અલગ અલગ શોધો હે લઈનો સરવાળો હાઈરે કરી શકાય આપણે એક દાખલો આવ્યો તો છે જે હોય છે આવ્યો હાલો પહેલા માં શું આવશે આવશે ને એ થી બી વાય કયા કર તો ઢાલશે લિમિટ એક્સ ની મૂકું જાજો 0 થી 4 આ ભાગ ને તો આ ભાગ કેને આડેલો હે પર વળે ને જો સ્પષ્ટ કર્યો રેડી તો ફોર વળે મત તમે કરતા બનાવો દે ભાઈ ને શું આવે 2 રૂટ એક્સ આવે તો 2 ને શું કાઢ લે ભાઈ પ્લસ મોડ ઇન્ટિગ્રેશન વળ્યા દે એક્સ 4 થી 8 ઓહો આમાં વાય ને કરતા બનાવતા આવશે કાવલ નિયો દે છે કેટલે બનાવતા શીખવાનું આ વિકી નાખો ભાઈ જો સાઈડ માં કરતા બનાવતા શીખવાનું આ વક્રની અંદર તમારો ટાવર વિયો જાય છે બની ગયો છે કયો ને આમ આવે કે ન આવે આમ આવે ને એનો આત્મા હું તો હજી કરી લખતા નહીં કોઈ પણ તમારે આ સંક્રમણ આપણે આવતું તો દ્વિઘાત બહુ કરી છે અંતિમ પર શોધી શું કરતા ઉમેરી કી રીતે લાગુ પડશે રાઈટ ઓકે તો મૂકી આયા રૂટ ઓફ કાકા તમે ડાયરેક્ટ ભણતા કે નહીં આવડી એમ કહો છો
આનું સંકલન એક ઘાત ઉમેરો આપણે બે આઈડિયા કરતો ભરી સમજો નત કરો કાં ખલવાઈ જઈશું ચાલો બે નું સંકલન હારે હબ હબ યાદ કરો જઈ અંતિમ પદ સોપ આવડે મધ્યમ પદ નો વર્ગ આઠ નો વર્ગ ચોસઠ એમાં ચાર ગુણ્યા એક ચોસઠ ભેગા ચાર ફોર આવે પ્લસ સોળ ને એ આગળ ઉમેરી મારે બાદ કરવું પડે કારણ કીટાણુ x² પદ માઈનસ છે આવા બે સંકલનમાં ખૂબ દાખલા રહ્યા આપણે સંકલન બધાનું એકી સાથે કરશું છોકરા રાઈટ આને બનાવી નાખું પૂર્ણ વર્ગ પદ ડાયરેક્ટ હવામાં બનાવ્યો તો હલશે જો આનું વર્ગમૂળ ચાર એક સ્ટેપ કાપી નાખું ભાઈ હું આમાંથી માઇનસ કોમન નીકળે એટલે આ પ્લસ થઈ જાય આ એક પ્લસ થઈ જાય એટલા પર નિશાની માઇનસ આવે એટલું બધું સકમ કે જે ઓછી વખતે એક સ્ટેપ ડાયરેક્ટ કરી રાઈટ આરામાં સૂત્ર આવશે જો એવરેજ માઇનસ એક્સ કસ લાગશે હાલ કોણ બંધ લખી શકે છે એમ બી દાખલો નવા ટેક્સ્ટ બુક ની આઈટમ છે આપણે જૂની માલી ન હોતી આ બે દાખલા એવા છે કે જે નવા મૂકેલા છે ઓ પૈસે ગાડી ને ત્રિકોણ શોધી દીધું ન હાલે ના ત્રિકોણ નથી બનતો કોક ને કહું લખો કે આવ કે જલકો સમતું મારું વર્ક સમતું કરવું લાગતા ત્યાં સાહેબ સમતું ને કોક કેસી સાહેબ આટલા ત્રિકોણ ન થાય ના એ ડબ્બુ ગીરો આ વર્તુળને અડેલો આમ આમ હોવું જોઈએ આખે આમ થવો તો આ ભાગ રહી ગયો જો કે ઓકે વર્તુળ ત્રિકોણ કરતા ન પાયો ગુના વેધામાં ન આલે ઓરિજિનલ ત્રિકોણ થાવો સુગાવો દે પરવે આ આ રૂલા માં આવે ત્રિકોણ કે ઇતને કરો બધે મોટા ત્રિકોણ થતા એમાં ત્રિકોણ કાઢી તો લાગુ પડતો હોય તો હવે વિના કરલો હવે સૂત્ર તમારે કાટો ખાલી સાધુ સંકલન આપી કરવાનું છે તોય મારી પાસે કરાવશી બધા એક ઘાત ઉમેરો કેટલા વડે ભાગો ભાઈ પત્રપટી મેં બેરે કર્યું હલશે આમાં x by 2 ચાડીએ ભાઈ જોઈ લો હું રોટો મૂળ રકમ સીધી આઠ મૂક દેવાય a વર્ગ by 2 એટલે 8 sin inverse x by a એટલે 4 આની લિમિટ તમે આમ આપશો 4 થી અને મોડમાં રાખવાનો છે ભાઈ ચાલો હવે તો આખી દિવસ સાધુ ચાર ઉપર દોઢ જીરો ઉપર ઘાત લખાય જ નહીં જીરો થાય આઠ મૂકો જીરો થઈ જાય ભાઈ છે આટલો જીરો થઈ જાય અઢી અઢી ચોવાઈ પર ચોવાઈ એટલે અહીંયા ખાલી આઠ મૂકવાના હે તો સાઈન યસ વન આવે છોકરાઓ અને આ ચાર વાળી લિમિટ મૂકવી જ નહીં પડે કેમ જો એ મૂકો દે ચાર માં ત્યાં કેટલો આટલો ભાગ જીરો થઈ ગયો અહીં જીરો થઈ ગયો રેડી ચાર ઉપર દોઢ એટલે આઠ આમાં પણ લખો કે કોઈ હવે પ્લસ થઈ જવાનું છે સાઈન ની કઈ કિંમત એક તો કે સાઈન નેવ આ ઉડી જાય હજી ટેસ્ટ પણ કરાવવા હે માનક માંથી બાય નીકળે પ્લસ આ ચાર પાય માનક માંથી બાય નીકળે પ્લસ ઉડે લો ચાર તો હલશે ને જો જાઓ જવાબ છે ભાઈ ચોરસ એકમ એ ચોરસ એકમ હવે આના જીવન જેવો એકમ ને લઈ લો ભાઈ જાય છે એ આપ્યો એ વિકલ્પમાં પણ વિકલ્પમાં દાખલો કે હોય આમાં બહુ ટર્નિંગ પોઈન્ટ છે દાખલો આની જેમ નહીં તા વેરી મોસ્ટ કરો ઉદાહરણ પ્રકૃણ સ્વાધ્યાય આઠ નો અઢાર નો વિકલ્પ જો જાય મારે તમને લીકો હે બહુ વિકલ્પમાં પણ ન આવે હો બહુ વિકલ્પમાં
એમાં શબ્દ જે આપ્યો છે એ શબ્દનું અર્થઘટન તમને સૂચન કરી નોંધ કરી આપ્યું છે ઓકે ને પૂછે ઓકે પરવલીને બહારનો ભાગ ન હોય પણ પરવલી બંધ હોતો નથી છતાં લેગું છે એનો કહેવાનો અર્થ તો એમ લઈ ગયો વર્તુળની અંદરના અને પરવલીના અંદરના ભાગમાં સમાવિષ્ટ ન હોય ને એવો ભાગ શોધવાનો કહે છે પ્રકીર્ણ સ્વાધ્યાય 8 નો 18 મો એટલે ટ્રિપલ વી એન્ટી કેવો દાખલા રેડી પ્રકીર્ણ સ્વાધ્યાય 8 નો 18 મો ટ્રિપલ વી એન્ટી વસ્તુ છે એક આપને આપ્યું છે વર્તુળ x સ્ક્વેર વત્તા y સ્ક્વેર બરાબર 100 અને એક આપ્યું છે પરવલય y સ્ક્વેર બરાબર 6x ના બહારના ભાગથી જો એ ભાગ કીધું હે બહારના ભાગથી જે ભાગ અવરોધ થાય એનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે ઓકે અને ઈ બહારનો ભાગ જો પરવલય છે ને બંધ હોતો નથી કેવો વક્ર એટલે ખુલ્લો એનો અર્થ કેવો છે નોંધ વાંચતો બધા હું બોલી બધી માં લખેલું છે એનો કહેવાનો મતલબ એમ થાય છે કે વર્તુળ અને પરવલયમાં સમાવિષ્ટ ન હોય એવા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે રેડી વર્તુળના અંદરના ભાગમાં અને પરવલયના અંદરના ભાગમાં સમાવિષ્ટ ન હોય એવા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે प्राप्त करजो पछी परीक्षामां बदलावी नाखे छ अहींया चार करी नाखे होळ अहींया चार करी नाखे हाले पछी तो तेना आठनी वात छे हालो y स्क्वेर देखाय आपे 6x मोकसो 16 આમ આવે એટલે માઈનસ થાય ત્રિપદીના અવયવ 8 2 16 8 માંથી 2 જાય તો 6 અંતિમ પદ વાજો એટલી મોટા નાને વિરોધ આના બરાબર એ 0 અને આના બરાબર એ 0 x બરાબર -8 અને x બરાબર +3 બંને અનુરૂપ y વસ્તુ x બરાબર -8 તો આરો x દેખાય 8 મૂકળા 8 6 48 આનું વર્ગમૂળ નીકળે નો ભાગ તો હોળ તરી 48 કરો આનું વર્ગમૂળ વત્તા ઓછા 4√3 x બરાબર -8 વર્ગમૂળ આ શક્ય નથી એમ કર નાખો ભાઈ રેડી શક્ય મે પ્લસ મીકા માઈનસ લા તો માં આવશે વત્તા ઓછા રેડી આ તો હાલ ભેક્ષણી માઈનસ વર્ગમૂળ નીકળે x બરાબર 2 તો હવે મૂકો x દેખાય અહીંયા 2 6 2 12 4 3 12 આનું વર્ગમૂળ કરો વત્તા ઓછા 2√3 તો છેદ બિંદુ આવી ગયા વક્રના વક્રના છેદ બિંદુઓ x 2 ત્યારે y +2√3 વળી x 2 ત્યારે y વક્રના છેદ બિંદુ આવે ને ત્યાર મને ખબર પડી જાય કે લિમિટ કઈ લેવી આમાં x ની લિમિટ હાલે જ નહીં જિંદગીમાં કેમ નો હાલે કે એક બે હતી જો x દે બે તો ઘા તો સર ને જો હાલે ખબર પડી કે કેની લિમિટ નહીં પછી મારા y ની કરતા કેને બરાબર x ઓકે અહીંયા થી અંદાજ આવી જાય આકૃતિ ની કોઈ જરૂર જ નથી છતાં આપણે દોરી હો આટ કોમ્પ્લેટ બધાને છેદ બિંદુ હોધી હે સિના કુવા બાજુ હવે આપણે આકૃતિ દોરશું પેલું કામ વર્તુળનું કરાય હો મેં કીધું આકૃતિનો પેલા શું દોરાય કયો જોઈ એલા વર્તુળ હોય તો વર્તુળને માન અપાય ઉપલે હોય તો
ઉપલે ને માન નો પાય એવું કઈ કરે હાલો વર્તુળ ગોળ દોષ ચાલજો ભાઈ વર્તુળ ની ત્રિજ્યા આવી હતી ચાર પ્લસ ઉપર ખબર ને ભાઈ પ્લસ વાળા બીજું બે ઉપર એક્સ પ્લસ ને વાય માઇનસ ઈ નીચે છે તો હવે તમે શબ્દ બરાબર પકડ શું કીધું જો વર્તુળ અને આ પરવલય જે રહ્યો આ જે પરવલય એના બહારના ભાગથી આવૃત પ્રદેશનું શું ગોતું છે તમારે આ આખા ભાગનું ગોતું રાઈટ સમજ છો બરાબર ઓકે તો ઈ એમ કેવા માંગે મારી વાત સામાન્ય લોજિક લગાવ્યો જો આ આખે આખું વર્તુળ નું ક્ષેત્રફળ મળે કે ન મળે ઈ ધોરણ 6 મુજબ પાઈ આસલે ત્રિજ્યા છે 4 ઘડી 16 પાઈ પ્રશ્ન હલ થઈ ગયો વર્તુળ નું આખે આખું ગોદી એમાંથી હું આખલો ભાગ શું કરી દઉં એટલે મને આખલો મળે કે ન મળે તો આ ભાગ ની શું હે તો કે 2 ની 5 બાકી 2 વખત જો પરવળે ને 1 વર્તુળ ઘડી માઈનસ માઈનસ ભાઈ તો કે x માઈનસ ઘડી તમને આપણે લખાવવાનું આને તમે કરતા બનાવો ભાઈ x ને સુધી વાઇસ્તર ભાઈ
સાહેબ x2 d ઓકે જાને મોઢામાં પૂરવાનો દો ક્ષેત્ર બને આપ હવે આયા દેવા અવશ્ય અલગ અલગ સંકલન આપવાનું છે અમાર કોટિંગલ સૂત્ર હું આવ સાધુ જે અભૌતિ મે બધું કહી દીધું આ તો જોઈ લીધું लेकिन आपको आप देने पाए बच्चे को
आ किंमत समीकरण 1 માં મૂકતા આઈ ભૂલી જશો પરીક્ષા માં રેડી સમીકરણ 1 જોવો તો વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ r આમ હતું વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર આ આ આવ્યો આટલા જોવો જોઈ ત્રિજ્યા વર્તુળની આરે કેટલી હોળ હે ને ત્યારે હોળ એટલે હોળ 4 પાઈ આવે 4 ત્રિજ્યા 4 પાઈ આવે કેમ સીધો r સ્ક્વેર આયા બહુ फोर पाई प्लस रूट थ्री है फोर फोर पाई प्लस रूट थ्री फोर पाई फोर पाई थ्री कॉमन था इधर तो है फोर पाई प्लस हाँ फोर पाई है सॉरी हाँ तो है चलो अरे ना काउंट सोल ना की ओचे ओचे चलो जब क्यों मैं तो मन की आनो मैं तो है अर्थाली मत होल जाए बत्री मदर है आदि ने बोल कर न मार मार करो पर जाड़ ने तन कमेंट आए एडियो दिस ने आप पे तो होल पर 48 माती होल जा 32 इते सनातन अलावा थे न उतारियो कमेंट और भाई थी लावी जवाब क्यों विकल्प आवे सी 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 माइनस के पे प्रश्न ओछा था का एकटा नहीं ओछे वर्ते ओछा चार कर लक्षो एक चेक भाई को जानिए तब नहीं ये क्या जवाब लिए चार को बता नहीं है भाई लग जो चोरस आ जल जला डाक लो तो मामू क्या कर आई गई जा गई तो जैसे तुम्हें ठीक करता देखो ये तेरे घंटा लोग अबे समय उदाहरण नंबर 10 लेंगे हाय उदाहरण नंबर हाय उदाहरण नंबर 10 लेने का जो बे वर्तुल ने आकृति केम रही ली दो भाई आई निकल दो पूछला आ बोला बे वर्तुल वाला एक आवे बीजो पहेम तो नो आवे हो मतलब पने मुद्दा नंबर 10 जो एक बड़ा को जे तुम्हें बोले से मदेश छे लखो शुक्रवार इस डॉक्टर पण जाजा शनिवार गमेम पण गते के से मारूसी शनिवार स्पीड राख जो कि शनिवार पूरो થઈ જાય લખો ઉદાહરણ નંબર 10 ની રકમ લખી અને છેદ બિંદુ ગોતતા વાલો ઓ ભાઈ ચોપડી વાળા ડાયરેક્ટ લખી નાખે એના જેવું આપણે કરતા નહીં કે છેદ બિંદુ આ મળે એમ ન મળી જાય આપણે બતાવવું પડે હો ઉદાહરણ નંબર 10 ને એમ બી કરો જાડીઓ ભીખ હોતી હશે ઓકે ઓકે ડોકી ગંગા ના ये वर्तुल x² + y² = 4 અને x - 2 એનો વર્ગ + y² = 4 વડે શબ્દને બરાબર પકડજો અહીંયા સામાન્ય પ્રદેશનો કીધો એટલે કે બે વર્તુળનો કમ્બાઈન કોમન ભાગ ઓકે પેલું કામ તમને શું કરી દીધું કે બે સરખાવી દીધું ચોપડી વાળા પ્રમાણે હું નહીં હાલ આપણે એક જ જાણ કે શું કરી દે હવે બધા એક જ બધા ચોપડી પ્રમાણે હો એમ નેરો મૂર્તિ ચોપડી ને આ કાઈસી માં કેસ દાખલ કરવો પડશે આ તો બધા દવાખાના મૂર્તિ માં બબે જઈશું એ દાદા ઈ તમે બે ખાટલા હો તો હમ હમ એ બે વાત તો લિયો બંને વક્ર નું છેદ બિંદુ ગોતો એ જો આમ કરે ચાર કાયા એનાથી ચાર આ ચાર રે બાબુ કે હે જો હા હે આ ચાર ની કિંમત મે ઠપને કરે ઠીક બોલ છે હવે આપણે ઓય આ વાઈસ કે વાઈસ કે જવા દો હવે આનો વર્ગ સોરી ઓકે સર x² x² જવા દો
ના તો બીજો કઈ કે ચા x બરાબર બગી એ આને અનુરૂપ આપણે y વસ્તુ x બરાબર 2 તો નાના વર્તુળમાં મુકાય ઓટુ બળ કરે ની એ આમ કેમ ચાલે છે 4x આવે 4x चरण नो कोई उल्लेख कीधो नथी आटलू लखो ने छोकरा तो तमने एक दोढ गुण अमुक साहेब आपे एक तो आपे જાડિયા દોઢ લેવો તો દિલાવર દોઢ આવે દિલાવર ના પેન નો તો દોઢ માર આટલો કોરો હોય કોઈ નથી એવું એવું ઘટકે અહીંયા થી નથી જગી જવો ને મારે લિમિટ વાય ની જ લેવી પડશે એક તો ભાઈ મારે નો લેવાય તો કરતા મારે એક છે બરાબર લિમિટ કેમ લેવાની એક લાકાર મત યાર ભલે રોકનો કર્યો આપણે તો રેડી તો જવાબ આવશે તો તમે બતાવો રૂપ કરી હવે આખું દોરતા ઓરસી રો તો બાજુ બધે ઘરે ઘરે નહી ખાતા પણ બે હા આ બધા હિમાજુ હિમાજુ કરે કે ઓબા એનો વધારે કરતો હું તો ના તો કઈ કે ભાઈ જાય તમે મને આ એ બે વર્ષ કે કરે મે બાપ મને ભરી દે છે આયા ને એ જોનું હોય ભાઈ ઓકે હવે આ બે નું છેદન બિંદુ છે ભાઈ એક એક રૂટ 3 એક તમારે આ ભાગ નું શોધવું છે રાઈટ એ લખો આ જે ત્રિજ્યા રહી આ પહેલા વર્તુળ જાય 4 નું વર્ગમૂળ 2 0 છે ઓકે એ ભાઈઓ બે વર્તુળ નું લાકડો કે લાવી આખું દી આવે રાઈટ અને આમાં કોઈ ઉગમ બિંદુ કેન્દ્ર તો જ થાય એની ત્રિજ્યા 2 ઓમાં ઉગમ બિંદુ કેન્દ્ર ન થાય આમાં એક્સ વાય વાળો પદ મે જે કહું સાંકો છે કે લખાય બધું ડાયરેક્ટ જજમેન્ટ લેવામાં તમ બધું ભૂલી જાય જમાં બધું કરતો તો પણ સમય બદલાઈ ગયો છે સાંકોમાં મેં બધું તો કે વર્તુળનું સમીકરણ ઉપર ખબર પડી જાય એનું કેન્દ્ર શું છે 0 છે અને અંદર x અને y વાળું પદ જ નથી જો એનું કેન્દ્ર હંમેશા શું હોય આ હું બોલ્યો તો 11 માં ધોરણ છે અને આનું કેન્દ્ર 0 0 ન હોય નો હોય આમાં x વાળું પદ છે અમુક દેખાતું નથી વર્ગ સોરો દેખાય ફરક હવે કેનો આવે એનું કેન્દ્ર 0 છે આ છે રેડી x બરાબર 4 આવે જો અને મૂકો દે 4x બરાબર 0 આવે 4 0 નું કેન્દ્ર પાસે હશે આવું મેં લખાયું હતું વર્તુળ નું પ્રમાણ સમીકરણ x² y² જ્યાં જીસ કે લખે કે જીસ કે s કે 2gx 2a c બરાબર છે વર્તુળ નું વ્યાપક સમીકરણ x² y² એમાં તો જીસ કે લખો લાવો ને આમ મેં લખાયું જી માં લખાયું 2gx વત્તા 2fy આ વર્તુળના વ્યાપક સ્વરૂપનું કેન્દ્ર c એમ સૂત્રમાં આવું આપ્યું હતું માઈનસ g ત્રિજ્યા મે આમાં આપ્યું હતું રૂટ ઓફ g² f² c યાદ આવે છે ડોન કી યાદ ખાસ વાપસ આવી હે આવું આખું શાંતોમાં વર્તુળ વિભાગ આખો આવ્યો તો એ બધો તેમ તેમ હવા હવી મચે છે થઈ ગયો કેન્દ્ર ને અમે ડાયરેક્ટ કેન્દ્ર આનો કેમ બોલી ખબર હે આયા કપડી કે x y વાળું પદ 0 0 આમાં કપડી કે x y વાળું પદ કોણ આવશે મારું 4x આવે એ તો -g એટલે આ રહ્યો g આય હરકાવો તમે 4 પડે -2
તો માઈનસ માઈનસ કેવો કાપી જાય y એમ કે નાનો કે અંદર 4 0 જો આવા દાખલા બિસ્કિટમાં આવે ને તો વર્તુળનું કેન્દ્ર ખાલી છે તો પછી આવું લાંબુ લાંબુ ન કરવાનું અમુક ફરફા આવે તો જી ગોતે પછી આવે બે હો કેમ બે આવે કીધું તો જી બરાબર છે રેડી ઈ કહી દો તું ઓકે એ નાળ દાખલ નાખો તો કે નાખવાના તો ફોટો તો બાપ મેળે નહીં પડે નહીં પડે નહીં હું જેવું બોલો ને એવું મેં લખાયું હેડી એમાં પેલો મુદ્દો લાવો લખાયો x² અને y² ના સહગુણક સમાન હોવા જો સમાન હોય તો વર્તુળ દર્શાવતું પેલો કદ ન હોય છે ઓકે ન હોય એની અંદર xy વાળું પદ ન હોવું જોઈએ હોય તો પણ ઈ વર્તુળ આવા બધા મેં મુદ્દા લખાવેલા છે તમે લગન પછી બોલો તે મને યાદ પણ જીવતો હો તો ઈ આગળ મોટો તો હોય એમાં તો કોઈ હાલે નહીં એમાં કોઈ હોશિયારી કામ આવતી નથી બાકી બધા હોશિયારી કામ આવે બોલો ધારો તો આપણી હવા કાઢીએ કે જાય સેકન્ડ આ લખાઈ બાર એટલું જોઉં શું કરીશ અરે તમારા ચોપડી વાળે કેમ કરી બતાવાય જોજો બધા એને દાખલો આવી તમ ગણો હોય આમ કે આમ છેદે નો છે દે આ એટલે એક્સ પર શું છે તમે છેદવતા નહીં મારે એ રીત કરવી તેને ડબલ દાખલા થાય i1 પ્લસ તેને x ની લિમિટ લીધી હોય આમ 0 થી 1 બીજામાં 1 થી 2 તો 0 થી 1 માં જો આ વર્તુળ છે છે ને ઈ આ બીજા નંબર નું એમ ની ગોતે ન કી કરું એટલે હું આ રીત ન કરાવ તો તમને હવે તમ લઈ લ્યો 0 થી 1 એટલે હવે પણ એમ કે પહેલા માં પહેલું બીજા માં ના ખોટું પડે કે વર્તુળ હેડી એટલે તમને હું આ એક મૂકી રીત કરાવતો કોક કિસ્સે કરાવ તારો બાપ બેઠા દાખલા આવે અમે કોખી માર નહી બહાર નો પૂછે તો તો કોક પર ને દેશ આંતરો પાડો રમી એવું થાય હેડી હે એટલે આપણે આ રીત કરાય ગામજામાં આ વર્તુળ આવે હેડી 0 થી 1 માં એ ક્યું હે તો બીજા નંબર નું છે આ તો બોલે કોક કરી દે અને આની અંદર ક્યું આવે પેલા નંબર નું વર્તુળ એડી હા તો મોળ દેવા ને કરવા તો લાઈન માં જા તો પેલું પેલાનું બીજું ત્રીજું ત્રીજા પર નો આવે તમારો ડો એવું તો કે લાઈન માં જાતે એવું તો આડા આડું થાતું હોય રાઈટ એટલે આ રીત કરી હોય તો છૂટ છે બાપ ડાયરેક્ટ કરી દો આખા ભાગ ભગન થી આ આખા ભાગ નું જોતું હોય ને ભાઈ તો તમારે x ની લિમિટ નો આવે કઈ આવે y ની આવે જો માઈનસ √3 થી પ્લસ √3 એડી ઓકે બીજા વક્ર માંથી તમને કરતા બનાવવામાં બહુ પરસેવો વર્ષ ભાઈ પરસેવો વર્ષે પણ તમે કદા શીખવાડ જોવો જી આ y² વાળું પદ સામે જાય હવે એક તકલીફ છે અહીંયા વર્ગમૂળ કરે આ શું લખું પણ મારે કેમ લખું કર્યું ખબર હે અહીંયા ચલ ની બાજુમાં જો પદ છે અહીંયા કાંઈ હતું એટલે એને ખર્ચ લખો તો ચાલે ઓકે રાઈટ ઈ પેલા ત્રણ બીજા જ્યાં તો જોવા જેવું છે કે કયો ભાગ આવશે પ્લસ વાળો આવશે કે તો તમારા છેદ બિંદુ આવ્યા થી તમે જોયા હતા કેવા આવ્યા હતા ઈ આવ્યા હતા ને તમે શીખો આ એક્સ આ વાય આ એક
આની અંદર તમે y દેખાય અહીંયા કેટલા મૂકો વત્તા √3 મૂકો કે ભઈ મૂકો જે વત્તા ઓછા √3 એટલે પ્લસ 3 થઈ જાય 4 માં 3 દે તો 1 લાયા તમે આવો એવું તો 2 માં 1 નાખો તો કેટલા થાય 1 2 માંથી 1 બાદ કરાય તમારી x કેટલા છે x f ક્યારે થાય બાદબાકી કરું તો થાય કે બાકી શક્ય છે કે જઈ માઈનસ વાળું શક્ય છે સમજી ગયા કે નો સમજ્યા આ લીગલી પ્રોસેસ એ બતાવી આ જે એવું છે બિંદુ y y કેટલા એવા વત્તા ઓછા √3 મૂકતા હોય કે ન હોય હવામાં એનો વર્ગ પ્લસ 3 4 માં 3 જાય તો 1 1 નું વર્ગમૂળ 1 એટલે 2 વત્તા ઓછા 1 જો પ્લસ કરો તો x કર જાય કોણ કોણ પાલન થતું નથી પણ x કરો શું કરવાનું માઈનસ કરો તો કેટલા આવી જાય એક તો બે નું પાલન થાય જો x √3 આવી જાય અને x તો કયું ભાગ શકી હે બાદ બાકી વાર આ લીગલી પ્રોસેસ મગજ વગર ના મારા આમ જોઈ ન બોલી એ બધાય માં બાદ બાકી વાળા ભાગ જ લાગુ પડે પણ આ મગજ ભાગ ટેન્શન જ નહીં હલશે બાદ બાકી વાળા ભાગ શું પડે બે રીતની વાત કરો હવે તમે બે ની વાત વાત કરતા આવો છો લખો બે વર્તુળો x² / y² = 4 અને x - 2 નો હોલ સ્ક્વેર + y² = 4 વડે આવૃત પ્રદેશ આખું કહે હે ને o a b o o a b c o છે અને તેનું ક્ષેત્રફળ a બરાબર મોડા એ થાય O A B C O છે અને તેનું ક્ષેત્રફળ તે બરાબર મોડ I થાય જ્યાં I બરાબર ઇન્ટિગ્રેશન A થી B x1 - x2 dy તમે બેનો કમ્બાઈન ભાગ લ્યો ત્યારે બે વખત શું થાય બાજુ બાકી આખે આખો ભાગ કમ્બાઈન લ્યો તો એના કટકા કરો તો બેની બાદ બાકી ખાય ઓકે રેડી બધું બધું કર કરો હમ એક સ્ક્વેર માંથી એક સ્ક્વેર ત્યારે માઇનસ માઇનસ પ્લસ કરના તો ચાલશે એ ડાયરેક્ટ બાદ કરે કે ચાલશે એ યુ एक ने एक बे माइनस बे हालो अलग अलग संकलन आपी दी अने आने बना भी ना को पूरा वर पदा हुई मोड़ा बे को मोड़ हो गुस्सो ना करता हुए करे जिन तुम्हारे बे रोटली अक्की खुश से गरम गरम लाइव प्रोग्राम रख दियो जम्मू लाइव ओके મજા આવશે 2 રૂપિયા અટકી કુશન વર્તુળ ગાયબ ગોળ ઘૂમરો થાય છે મોટો આ બાજુ વિકી નાખો દયારામ એક છો આમાં મૂકો સૂત્ર મારે ભાઈ x / 2 તો a / x મૂળકો a / 2 sin ઇન્વર્સ x / a માઈનસ √3 થી પ્લસ √3 આનું ખાલી y પ્રોડક્ટ તો પણ ઘરે જ તમારે તકલીફ નહીં ઓકે જો આમ કરાય કાઈ નત કરો આમ કરે લખાવો કઈ છે કે √3 નો રાખા તો 4 માં 1 અહીંયા √3 √3 / 2 આવે અહીંયા તમે √3 મૂકશો એટલે √3 / 2 sin ની કઈ કિંમત √3 / 2 પાયેથી રેડી ઉપલી બાગ થઈ કે નીચલી નહીં આવે સુકમ કયો જોઈ વિરોધી છે એટલે શું છે
આ જવાબ આ નિવાડે અહીંયા રૂટ 3 ઓછે ઓછે વત્તા રૂટ 12 કાઉન્ટ છોડી નાખો ક્યાં હોવા એક ને એક તો રૂટ 3 એક રૂટ 3 માં એક રૂટ 3 નાખો એટલે એક ને એક તો રૂટ 3 અહીંયા બે બે ઓછે ઓછે વત્તા હે બે બે 4 પાઈ ગઈ 2 2 4 રૂટ 3 કાઉન્ટ છોડો અહીં એક એક ઉડાડ દઉં એટલે 2 રૂટ 3 વત્તા 4 2 8 5 બાય 3 અને 4 રૂટ 3 તો છે બાય 2 રૂટ 3 માંથી 4 તો માઈનસ 2 રૂટ 3 આવે કે ન આવે કોક જવાબ ચેક કરજો હા બરોબર જો એક વસ્તુ બીજી કો કયા આ પેલા ઓને આ પછી હોય તો આપણ માનાંકનો નિયમ ક્ષેત્રફળનો માનાંકનો નિયમ શું આ ક્ષેત્રફળ પોઝિટિવ રહેવું જોઈએ શું રહેવું જોઈએ પોઝિટિવ આ સંખ્યા મોટી અને આ કેવી છે તો આમાંથી માઈનસ નો કાઢ કાય પણ આ વાહે હોત ને આ તો મારે માઈનસ શું કાઢવું પડે હે એ બરાબર મોડા અમુક ગાય હકેલા ગયા હો આ બંધ તો ને હા હા એમાં નો આવે તો